अब हमारा ये लेक्चर 40 यानी स्टैंडर्ड वन का लेक्चर नंबर 40। चित्र ने तेना पहला अक्षर साथे जोड़ो। अब मैं आप लोगों को गुजराती में एक्सप्लेन करती हूँ। आने शू कहवा ई, अभी ई छे तो अहीं ई नो डॉट छे अने ई नो जे डॉट छे त्यां तमने ओशिकू छे, इमारत छे। अहीं क्या आवी तो ई अहीं इमारत नो ई छे, तो तमारे अहीं ई इमारत नो ई आवी रीते ई मां तमारे जॉइन करवानुं छे कि ई इमारत नो ई बराबर। पछी तमारे एवुं आवे कि ओ, तो ओ ओ सानो छे, ओ ओशिकानो, तो ओ ओशिकानो ओ एमां तमारे जॉइन करवानुं छे, ओ ओशिकानो। हवे ऊ, तो ऊ सानो छे, ऊ उत्तरनो, तो ऊ उत्तरना ऊमां तमारे अहींया जॉइन करवानो छे बराबर। जेवी रीते ओ ओशिकानो, तो अहींयाथी तमारे अने अहींया आ रीते ओशिकानो, ऊ उत्તરનો, તો ઊ ઉત્તરનો ઊ. ઈ ઈ શાનો છે? હવે આ ઈ અને આ ઈ, તો આ આ શાનો છે? મોટો ઈ જોવાનો. અહીંયાથી આમ રાઉન્ડ કરેલો છે એટલે આ ઈસનો ઈ આવે કે ઈ ઇમારતનો આવે એ તમારે જોવાનું છે. તો આ ઈ ઈસનો ઈ, તો અહીંયા તમારે આવી રીતે જોઈન કરવાનું છે. પછી જે આ શું છે? ઓ ઓ સિક્કાનો ઓ છે કે આ આ ઓ શાનો છે? જોઈ લો, તમારે જોવાનો કે ઓ ઓ શાનો આપેલો છે અહીંયા, તો ઓ ઓશિકુ છે અહીંયા, તો ઓ ઓ સિક્કાનો ઓ અહીંયા જોઈન કરેલો છે. પછી ઉ છે, તો ઉ શાનો છે? ઉ ઉત્તરનો ઉ છે. પછી ઈ છે, તો ઈ ઈ શાનો છે? ઈ, તો ઈ ઈસનો પણ આવે છે એટલે ઈ ઈસનો ઈ બરાબર. હવે અ અ, હવે અ શાનો છે? અ અ છે, તો અ શાનો છે? તમે જો અ અનાનસનો અ. એ એ એ શાનો છે? એ એરનનો છે. એ એ એરનો છે? એ એકનો એ, તો અહીંયા એકનો એક. અઈ એરાવતનો અઈ. એટલે આવી રીતે તમારે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં તમારે જોઈન કરવાનું છે કે ઈ છે, ચિત્ર જોવાના અને એને જોઈન કરવાનું કે ઈ છે, તો ઈ ઈની સામે કયું ચિત્ર આવે છે, અને શું કહેવાય છે? ઓ કહેવાય છે અને ઊ કહેવાય છે. જેવી રીતે ઈ ઇમારતનો ઈ, ઈ ઇમારતનો ઈ છે બરાબર. આ શાનો છે? ઈ ઈ ઇમારતનો ઈ. પછી બીજો શાનો છે? બીજો શાનો છે તમે જોઈ શકો છો, આ ઓ ઓ ઓશિકાનો ઓ. આ જે છે જે ચિત્ર છે એ તમે જોશો એટલે કે આ જે શબ્દ છે એ તમને ખબર પડવા જોઈએ કે આ શબ્દ શાના છે. આ શાનું છે? આને ઊ છે, તો આ ઉપહારનો ઊ છે, તો ઉપહાર અહીંયા છે. પછી ઉત્તરનો ઊ છે, તો અહીંયા ઉત્તરનું ચિત્ર ક્યાં આવેલું છે? તો જ્યાં ઉત્તરનું ચિત્ર આવે છે ત્યાં એને તમારે એની સામે મેચ કરવાનું છે એટલે જોડવાનું છે. તો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં આવી રીતે ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો, ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો. તો તમારે આવી રીતે એના જે પહેલા અક્ષર હોય એની સામે જોડવાના એટલે તમને પહેલાં તો ખાસ છોકરાઓ તમે પહેલાં ઈ આ ઈશાનું છે અને આ ઈશાનું છે એ તમારે શીખવાનું છે. જે હું તમને આગળ કેટલી વાર પણ ભણાવ્યું છે કે ઈ ઈશ્વરનું ઈ છે અને આ જે છે એ ઈશનું ઈ પણ આવે છે, ઈસુનું ઈ છે, ઈશ્વરનું ઈ છે બરાબર. તો હવે આ છે ઓ, તો ઓ છે, તો ઓ ઓશિકાનો ઓ પણ આવે છે બરાબર ને. ઓ ઓશિકાનો ઓ આવે છે,
તો આ જે શબ્દ તમે જ્યારે જોશો ત્યારે તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ શાનો છે. હવે આ ઉ છે, તમારી પૂરી બારાક્ષરીમાં અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અહ આ જે બધા જે શબ્દો છે એ જ બધા મેઇન શબ્દો છે. આ જો મેઇન શબ્દ તમે કરશો તો તમને લોકોને આગળ ઇઝી રહેશે, અને ખાસ તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળા માટે આ એક ઉત્તમ છે કે તમે લોકો પહેલાં અ આ ઈ ઈ છે જે શબ્દો અહીંયા આપેલા છે એ ઓળખો. જેવી રીતે હું તમને કેટલી વાર પણ બોલી છું એવી રીતે ઈ ઈ ઈશ્વરનો ઈ, ઈશ્વરનો ઈ, ઈ ઇમારતનો ઈ, તો ઈ ઇમારત, ઇમારત જોઈને તમને આવવું જોઈએ કે ઈ આવી હોય. પણ ઈ કેવી રીતે લખવાનો છે તો એ તમારે આવડવું જોઈએ. પણ હમણાં આ જે આપણો લેક્ચર 14 છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો, એની અંદર તો ચિત્ર અને તેના પહેલા અક્ષર સાથે જોડો એ કરવાનું છે. ઓકે, જે ચાલી ગયો છે 14 લેક્ચર, એની અંદર પાછળનું પેજ ટર્ન કરો એટલે 22. આ તો મારી પાસે લાસ્ટ યરની બુક્સ છે, આપણે લોકોની તો નવી હશે, કે ચિત્રના પહેલા અક્ષર પર રાઉન્ડ કરો. હવે અહીંયા આ ઈ છે અને આ અ અ કરીને આ છે, એટલે આ અને આ અ છે. તો આની અંદર જે ઈ છે તો આમાંથી આ શાનું ચિત્ર છે તો ઇમારતનું, તો તમારે આના ઉપર આવી રીતે ઈ, ઇમારતનો ઈ, બરાબર. પછી અહીંયા શાનું છે, આ ઐ છે, એક એકનો એ છે, ઐરાવતનો છે અને આ ઉત્તરનો છે. તો આમાંથી ઉત્તરનો ઉ કયો આવશે એ તમારે શોધવાનું છે. આવશે, આવશે કે આવશે, તો ઉત્તરનો ઉ. તો એના ઉપર આવી રીતે રાઉન્ડ કરવાનું છે. પછી અહીંયા તમે જોશો કે આ શું છે, ઓખલી, તો આ ઉત્તરનો ઉ, આ ઉત્તરનો ઉ છે કે ઓખલીનો ઉ છે. હવે આ જે છે એની અંદર તમને જોવાનું કે આમાંથી કયું આવે છે, કે ઈ આવે છે, આની ઉપર આવી રીતે તમારે રાઉન્ડ કરવાનું છે. હવે આ ઋષિનું છે, હવે ઋષિનો રુ છે તો એની અંદર રુ કયો છે, આ છે, અ છે, આ ઓ છે અને આ ઋષિનો રુ છે. તો ઋષિના રૂમાં તમારે આવી રીતે રાઉન્ડ કરવાનું છે, બરાબર. હવે આ જે ચિત્ર છે એ તમે જોશો કે આ ઔષધનું છે, પણ ઔષધના ચિત્ર માટે તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાંથી ઔષધનો ઔ કયો લખ્યો છે. જો એક તમને ખ્યાલ નહીં આવે તો તમે નહીં કરી શકો. તો આ આ અ છે, એની ઉપર એક માત્રા છે, એક માત્રા છે તો એ, અને આ કાનો ને માત્રા છે તો ઓ છે. આ ઓ ઓશિકાનો ઉ છે, આ એકનો એ છે અને આ ઔષધનો ઔ છે. એની ઉપર તમારે આવી રીતે રાઉન્ડ કરવાનું છે. હવે આ આ શું છે, અ છે, આ અહી છે અને આ ઈ છે, તો ઈની ઉપર આવી રીતે રાઉન્ડ કરવાનું છે. હવે આ શું છે, આ તમે જોઈ શકો કે ઐરાવત છે. હવે ઐરાવત ક્યાં લખ્યું છે, તો આ ઊનું છે એટલે આ નહીં આવે. પછી આ આગગાડીનો આ છે એટલે આ પણ નહીં આવે. આ અહી ઐરાવતનો અહી, તો એના પર આવી રીતે રાઉન્ડ કરવાનું છે. પછી આ શું છે, અંજીર, અંજીરનો અ, અને આ ઉ છે તો, અને આ અંગ છે. તો હવે આ જે છે આ અહ છે, અહ, બરાબર. તો અહ ઉ ને અંગ, અંજીર, અહ, તો તમારે એના ઉપર આવી રીતે રાઉન્ડ કરવાનું છે. તો આપણો આ જે લેક્ચર 14માં તમને લોકો ચિત્રના પહેલા અક્ષર પર રાઉન્ડ કરો એ શીખ્યા, અને આ જે છે ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો. તો આ બે પેજ તમારે તમારી જે આ ગ્રાફિકોની બુક છે એની અંદર લખી કાઢવાના છે. ઓકે.